ફલિતાણ અને વૃદ્ધિ પામતા ગર્ભ વિશે જોઈશું. તમે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ, આગળ આપણે શુક્રકોષજરણ અંડકોષજરણની ક્રિયાવિધિ આપણે સમજી ચૂક્યા છીએ, તો એ જ વસ્તુ અહીંયા આપણને ઉપયોગી થશે. ધ્યાન આપજો, અહીંયા ફલિતાંડ અહીંયા આપણે થોડીક આકૃતિ સમજી લઈએ. પહેલાં તમે તો જોઈ અહીંયા માર્ગ ગ્રીવા દરબાર છે, વાત કરેલી પ્રમાણે અંડકોષ પણ આ મેટર થોડીક જોઈ લઈએ. આગળ તો જે અંડકોષ હતો એ અંડકોષ જ્યારે આપણે અંડકોષ જરણની ક્રિયા જોયેલી ત્યારે
પ્રાથમિક પૂર્વ અંડકોષ નું અર્ધીકરણ એક થાય ત્યારે બે અસમાન કોષો ઉત્પન્ન થયેલા, એમાં પ્રથમ ધ્રુવકાય અને બીજો હતો મોટો, જેને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ કીધેલો. હવે દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ અંડપાતની ક્રિયા, જે આગળ પણ આપણે જોઈ ગયા કે 14મા દિવસે અંડપાત થાય અંડપિંડની અંદરથી, તો આ અંડપિંડની અંદરથી આ અંડકોષ છૂટો પડે. અંડપાત થાય એટલે આ જે છે એ મૂળભૂત દ્વિતીય પૂર્વ અંડકોષ છે. દ્વિતીય પૂર્વ અંડકોષ, દ્વિતીય પૂર્વ અંડકોષ એ અર્ધીકરણ બે ની ક્રિયા કરે ત્યારે અસમાન બે કોષો ઉત્પન્ન થાય. દ્વિતીય ધ્રુવકાય એ અવનત પામશે અને મોટો જે રહેશે એ અંડકોષ તરીકે વર્તશે. પણ આ ક્રિયા સાર્થક ક્યારે થાય, પરિપૂર્ણ ક્યારે બને, તો જ્યારે આની અંદર શુક્રકોષ દાખલ થાય ત્યારે આનું અર્ધીકરણ બે એ પૂર્ણતા કેળવેલું કહેવાય. તો દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર શુક્રકોષ દાખલ થવો જરૂરી છે. હવે આ યુનિમાર્ગ છે, તો યુનિમાર્ગની અંદર અહીંયા આપણે આગળ જોઈએ પ્રમાણે કે ભાઈ શિશ્ન દ્વારા જે શુક્રકોષો યુનિમાર્ગની અંદર ઠાલવવામાં આવે છે, તો શુક્રકોષો આ ગર્ભાશયની દિવાલ ત્યાં ચિકાશ હોય, લ્યુબ્રિકેટ હોય, એની દિવાલે મુવમેન્ટ કરશે, એટલે એ ગતિમાં વધારો કરવા માટે જરૂરી છે. એ ઉપરાંત આ દિવાલો જે ગર્ભાશયની છે એ સંકોચે, એના કારણે એ મુવમેન્ટ શુક્રકોષને આપી શકે. શુક્રકોષ જોડે ઓલરેડી પૂંછડી છે જ, જે તારક તબક્ષામાં કામ કરે છે. તો શુક્રકોષ જે છે એ શુક્રકોષ અહીંયા આવે છે, ક્યાં? અંડવાહિની, જો આ કોરો ભાગ છે એની વાત, ત્યાં આ પ્રકારે અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડે અને એ શુક્રકોષ અહીંયા આવે આ પ્રકારે. તો આ જે શુક્રકોષ છે, આ શુક્રકોષ, આ અંડકોષ અહીંયાથી મુવમેન્ટ થાય આ પ્રમાણે. હવે શુક્રકોષ અને અંડકોષનું મિલન, આ બાબત ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન આટલાથી આટલા ભાગની અંદર જ આ શુક્રકોષ અંડકોષનું મિલન થવું જરૂરી છે. તો આ જે આવ્યો દ્વિતીય પૂર્વ અંડકોષ એ આગળ વધશે ત્યારે અહીંયા જ્યાં શુક્રકોષ છે એ શુક્રકોષ આ પ્રકારે અહીંયા આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એની અંદર આ શુક્રકોષ દાખલ થાય. બધા દિવાલો ઉપર તો આવી ગયેલા હશે, આપણે જાણીએ છીએ એ પ્રમાણે ઘણા બધા શુક્રકોષો હોય છે કરોડોની સંખ્યામાં, તો એમાંનો એક શુક્રકોષ એ આ અંડપણને તોડશે. એ પણ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે શુકાગ્ર એની અંદર રહેલો ઉત્સેચક હાઇડ્રોનિડેઝ કે જે આ અંડપણને ઓગારે તોડે અને શુક્રકોષ આની અંદર દાખલ થાય, એટલે આ શુક્રકોષ જે છે એ આની અંદર દાખલ થઈ જાય. એટલે આ ઓલરેડી અંડકોષનું કોષ કેન્દ્ર જે છે એ શુક્રકોષ દાખલ થયા પછી એ માદા પ્રકોષ કેન્દ્ર બને અને આ શુક્રકોષ અંદર દાખલ થાય એક જ થશે. એટલે આ ઘણા બધા આની આજુબાજુ તો વિપરાઈ જશે, ઘેરી રહેશે અંડકોષને, આગળ આપણે જોયેલું. પણ અહીંયા શુક્રકોષ જે છે એ એક જ શુક્રકોષનો શીર્ષ અને મધ્ય ભાગ સુધીનો ભાગ એ જ આની અંદર દાખલ થાય, એટલે એ પણ નર પ્રકોષ કેન્દ્ર તરીકે વર્તે. એટલે આ અહીંયા જે બની જાય એ ઘટના આપણે કહેવાય ફલિતાંડ, યુગ્મન જ બન્યું ટુ એમ. એટલે અહીંયા ફલનની ક્રિયા થઈ જવી જોઈએ, ત્યાં તુંબિકા અને ઇથમસ જોડાણ જે છે ત્યાં આગળ ફલનની ક્રિયા થવી જોઈએ. આ ફલનની ક્રિયા અહીંયા ન થાય તો મૈથુન અથવા તો સમવની ક્રિયા કરવા છતાંય ગર્ભ રહેતો નથી અથવા તો ફલિતાંડ કે યુગ્મન જ બનતું નથી, આ એનું ચોક્કસ સ્થાન છે, ત્યાં આગળ ફલનની ક્રિયા થવી જરૂરી છે. હવે ફલનની ક્રિયા થાય એટલે આ જે ફલિતાંડ બન્યું એ ધીમે ધીમે આ પ્રકારે અંડવાહિની તરફ આગળ ખસે
પણ આ ફલિતાને જે છે એનું હવે વિભાજન ચાલુ થશે એટલે આ ફલિતાને જે છે એ અનુક્રમે 2, 4, 8 અને 16 આવા 12 કોષો અથવા તો આપણે એને ગર્ભ કોષમાં નિર્માણ થશે એટલે ગર્ભ કોષ્ઠ કોષ તરીકે એને આપણે ઓળખીશું તો આ પ્રકારે આ જે છે નર પ્રકોષ કેન્દ્ર માદા પ્રકોષ કેન્દ્ર બની ગઈ રચના ફલિતાન હવે ફલિતાન વિભાજનની ક્રિયા કરે છે એના કારણે ખાસ ધ્યાન આપજો પ્રાણીઓની અંદર પહેલું વિભાજન હંમેશા ઊભું જ થાય એટલે અહીંયા આ જે છે એ આ પ્રકારે બનશે આપણે આની રચનાની વાત નથી કરતા હવે તો આ પ્રકારે આ વિભાજન થઈ ગયું આ ટુ કોષીય બે કોષીય ગર્ભ કોષ બન્યો ઓકે બેની અંદરથી એ પછી હવે ધીમે ધીમે આવી રીતે 4 કોષીય બનશે પછી ધીમે ધીમે એ આ અષ્ટકોષીય અવસ્થા બનશે અને એ ધીમે ધીમે ફલિતાંડ જે છે એ અંડવાહિની તરફ અંદરની તરફ ખસશે પણ 8 કોષીય અવસ્થા બન્યા પછી અહીંયા એક અવસ્થા આવે જે અંડવાહિની અંદર જ થાય અને આ ફલનની ક્રિયા જે છે ફલિતાંડની ક્રિયા એ લગભગ 5 થી 6 કલાક માં આ ક્રિયા થતી હોય છે ફલિતાંડની ક્રિયા અને પછી વિભાજન ચાલુ થાય એટલે એ અંડવાહિની જે છે એ ગર્ભાશય તરફ આ કોષો ધીમે ધીમે આગળ વધતા જાય વિભાજનને અંતે 2 કોષ બને 4 બને 8 બને અને 16 બને તો આ પ્રકારે અહીંયા આવી રીતે આ 16 કોષીય અવસ્થા બની તો આ 16 કોષીય અવસ્થા જે બને છે 8 થી 16 કોષીય અવસ્થા એ અવસ્થાને આપણે મોરુલા અવસ્થા તરીકે ઓળખીશું તો ધ્યાન આપશો મોરુલા અવસ્થા આ અવસ્થા બનતા પણ લગભગ 5 દિવસની આસપાસ આ અવસ્થા બનતી હોય છે ફલનની ક્રિયા 5 થી 6 કલાકમાં થાય જ્યારે મોરુલા અવસ્થા 5 દિવસની અંદર પૂર્ણ થતી હોય છે એટલે વિભાજન થાય 2 કોષ બને 2 ના પછાડી 4 બને 4 ના 8 અને 16 કોષીય અવસ્થા એટલે આ અવસ્થા જે બની 16 કોષીય એ અવસ્થા છે મોરુલા અવસ્થા હવે આ અવસ્થા બની મોરુલા અવસ્થા એ મોરુલા અવસ્થા જે છે એ હવે ધીમે ધીમે પાસાઉ થશે અહીંયા અને એ આ પ્રકારે અહીંયા આગલી વાત બતાવેલી છે પણ આપણે અહીંયા અભ્યાસની સરળતા ખાતર એ ભાગને આપણે અહીંયા આવી રીતે જોઈએ તો મોરુલા અવસ્થા ધીમે ધીમે ગર્ભાશય તરફ ખસે છે ગર્ભાશયની અંદર દાખલ થાય અને ગર્ભાશયની અંદર આ મોરુલા અવસ્થા જે છે એ અવસ્થા પછી ગર્ભકોષ કોથળીમાં રૂપાંતરિત થશે આભાર એટલે આ અવસ્થા જે બની એ મોરુલા અવસ્થા છે 16 કોષીય અવસ્થા બરોબર અને આ જે અવસ્થા બનશે એ અવસ્થા આ પ્રકારે અહીંયા આજુબાજુ તો આવી રીતે એના ગર્ભકોષ્ઠી કોષો છે બીજું કે આની અંદર આ પ્રકારના કોષો પણ છે અને વચ્ચે પોલાણ છે એટલે ગર્ભ પોલો બનશે તો આ જે અવસ્થા બને છે એ અવસ્થા આ ગર્ભાશય છે અને આ અવસ્થા બની એ ગર્ભ કોષ્ઠ કોથળી બને છે હવે આ ગર્ભ કોષ્ઠ કોથળી જે બની બરોબર એમાં આ પ્રવાહી ભરેલું છે એટલે આ ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થયું હવે આ ગર્ભકોષ્ઠ કોથળી છે એની આજુબાજુ અહીંયા એ અલગ પેનથી આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ જે ભાગ છે આજુબાજુ આ પ્રકારે તો આ જે થયા એના પોષક સ્તર છે એટલે એને આપણે કહીશું ભ્રૂણ પોષક સ્તર તો આ ભ્રૂણ પોષક સ્તર જે છે એ આ ગર્ભકોષ્ઠ કોથળીની આજુબાજુ ભ્રૂણ પોષક સ્તર આવી જાય ઓકે હવે આની અંદર પણ અંતઃ કોષ સમૂહ ઉત્પન્ન થતો હોય હવે આ પોષક સ્તરો જે છે એની અંદરથી એવા ઉત્સેચકોનું નિર્માણ થાય અને એ ઉત્સેચકો એ આ ગર્ભાશયની જે દિવાલ છે એ દિવાલને અહીંયા પચાવવાનું કામ કરે તોડવાનું કામ કરશે તો આ જે ભાગ છે ત્યાં આગળ ગર્ભાશયની દિવાલ જે છે આ ભ્રૂણકોષના કોષો પોષક સ્તરના
ઉત્સેચકોનું નિર્માણ કરશે, એવા ઉત્સેચકો હશે કે આ જે ગર્ભાશયની દિવાલ જે છે એની અંદર આવેલી પેશીઓ હોય કે રુધિર વાહિનીઓ હોય આને પચાવે, આને પચાવે એટલે અહીંયા એક ખાડા જેવી રચના બની જાય અને એ ખાડા જેવી રચના બને એની અંદર આ ગર્ભનું સ્થાપન થશે. પણ આ જે દિવાલો છે એ દિવાલો આ ગર્ભ જે અહીંયા આવવાનો હોય તો એ ગર્ભકોષ્ઠ કોથળી બને છે. તો આ ગર્ભકોષ્ઠ કોથળી આવી રીતે બની, ફરીથી આપણે યાદ કરી દઈએ, બહારના પોષક સ્તર છે, ત્યારબાદ આ જે થયો એ ગર્ભ કોષ્ઠ કોથળી એ નીચેની તરફ આવશે, નીચેની તરફ એટલે ગર્ભાશયની દિવાલ જે છે ત્યાં આગળ આવશે. એટલે આની દિવાલો જે છે એ ઉત્સેચકોના કારણે તૂટી છે, બરોબર છે, એના કારણે અહીંયા એક ખાડા જેવી રચના બનશે અને એ ભાગ પાછું વિભાજન પામશે. આની દિવાલો એ વિભાજન પામે એટલે એની અંદરથી આવા કોષો ઉત્પન્ન થાય અને આવી દિવાલ જે બને પાછી એ આને ઘેરી લે છે. આ પ્રકારે આવી રીતે તો આ ટકે શાના ઉપર, તો આવી રીતે ગર્ભાશયની દિવાલ જે છે એ આ ગર્ભકોષ કોથળી જે આવી ઓકે એને આ પ્રકારે એ ઘેરી લે છે, સપોર્ટ આપી દે છે, એનામાં પોતાનામાં સમાઈ લે છે એટલે એક રૂપ બનાવી દે છે. એક રૂપનો મતલબ એવો નથી માનવાનો કે ના જેવો બનાવી દે છે, પણ આને આ ઘેરી લે એટલે આ ગર્ભકોષ કોથળી જે ખરી એની અંદર આ જે ભ્રૂણકોષ પોષક સ્તર હતા હવે અંદરની તરફ પણ અંતઃકોષ સ્તર હોય હવે એની અંદરથી આ પ્રકારે અહીંયા આવી રીતે આવા ભાગ ઉત્પન્ન થાય. આ જે ભાગ ઉત્પન્ન થાય એને જરાયુજ અંકુરણ કહીશું. આ જરાયુજ અંકુરણ જે છે આંગળીના પ્રવર્ધો જેવા ભાગ ઉત્પન્ન થાય જેને જરાયુજ અંકુરણ તરીકે ઓળખીશું. એ ક્યાંથી ઉત્પન્ન થયા? ગર્ભકોષ્ઠ કોથળી હતી, બરોબર છે, એના ભ્રૂણ પોષક સ્તર જે હતા એની અંદરથી આંગળીના પ્રવર્ધો જેવી રચના બને છે જેને આપણે જરાયુજ અંકુરણ તરીકે ઓળખીશું. હવે આ જરાયુજ અંકુરણ જે બને એવી જ રીતે આ ગર્ભાશયની દિવાલ છે તો એની અંદર પણ આ એન્ડોમેટ્રિયમ સ્તર જ છે. પેલી વખતે આપણે ભણી ગયા મિત્રો કે ત્રણ સ્તરની વાત કરેલી, એન્ડોમેટ્રિયમ સ્તર, માયોમેટ્રિયમ અને પેરામેટ્રિયમ. તો આવી રીતે અંદરનું જે સ્તર છે એન્ડોમેટ્રિયમ સ્તર છે. એ એન્ડોમેટ્રિયમ સ્તર જે છે એની અંદરથી પણ એવા નાના આંગળી જેવા પ્રવર્ધો ઉત્પન્ન થશે. તો એ જે પ્રવર્ધો ઉત્પન્ન થાય એ પ્રવર્ધો પણ આવી રીતે અહીંયાથી આવી રીતે પ્રવર્ધો બને. તો આ પ્રવર્ધો અને આ જરાયુજ અંકુરણ કે ગર્ભકોષ્ઠ કોથળી આ પ્રવર્ધો આ બંને અહીંયા જોડાઈ જાય આ પ્રકારે. તો આવી રીતે અહીંયા એનું જોડાણ થાય તો આ જે જોડાણ થઈ ગયું આવી રીતે, આ જે જોડાણ થાય એ જોડાણને આપણે કહેવાય જરાયુ. તો જરાયુ જે બની ગયું તો આ બાજુ ગર્ભકોષ્ઠ કોથળી, આ ગર્ભાશય દિવાલ અને આ જે છે જરાયુ, તો આનો અને આની વચ્ચે એક સેતુ બની ગયું. એના કારણે આ જે જરાયુ જે છે એ આ ગર્ભને પોષણ આપવાનું કામ કરે. આ જરાયુનું કામ જે છે પોષણ આપવાનું કામ કરશે ઓકે. એ પ્રમાણે એની અંદર જરૂરી પોષક દ્રવ્યો પણ પ્રાપ્ત થાય, નકામા પોષક દ્રવ્યો પણ દૂર થાય. તો આ પ્રકારે જરાયુ જે છે એ એને ગર્ભને પોષણ આપવાનું કામ કરે. ગર્ભની અંદર રહેલા નકામા ઉસર દ્રવ્યો એ માતામાં ઠલવાય અને માતા એને દૂર કરે અને ઓક્સિજન જે છે માતા લે એ આ ગર્ભને મળતો હોય તો એનો વૃદ્ધિ વિકાસ થાય. તો આ જરાયુ જે છે એ ગર્ભનાર તરીકે વધશે. તો આવી રીતે આમાંથી પ્રવર્ધો નીકળે અને દિવાલમાંથી એક આ પ્રકારે એને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે એટલે એને ગર્ભનાળ પણ કહેવામાં આવે અથવા તો એને ગુજરાતી ભાષામાં નાયડો પણ કહે છે. આ રૂંટીનો જે ભાગ છે આપણો એથી આપણે મધર સાથે આ પ્રકારે જોડાયેલા હોઈએ. તો આ આપણે વાત કરી જરાયુજની. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જરાયુ જે છે એના વિશે આપણે આગળ મિત્રો વાત કરીશું. તો આ જે ટોપિક હતો એમાં ફલિતાંડની આપણે વાત કરી, વૃદ્ધિ પામતો ગર્ભની આપણે વાત કરી રહ્યા છે. તો હવે જરાયુ જે છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં આપણે વાત કરીશું.
અને ફરીથી આખી આ પ્રક્રિયા આપણે સમજી લઈશું. તો નેક્સ્ટ લેસન ની અંદર આપણે જરાય વિશે આપણે જરા મિત્રો વાત કરી લઈશું. ઓકે, તો હવે જય સ્વામિનારાયણ. આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે અને આની રચના હજુ બાકી જ છે, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. ઓકે.